નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો એકમ સાત સમય વહી જાય છે એનું આપણે ઝડપથી દ્રઢીકરણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપવામાં આવ્યો છે. એ પ્રશ્નમાં કીધું છે કે નીચેની ક્રિયાઓને થવામાં કેટલો સમય લાગે તે નીચે આપેલ કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો સેકન્ડ લાગે એમાં આપણે ગુલાબી કરીએ તો કે તાળી પાડવી સેકન્ડ લાગે, કેરી કાપવામાં સેકન્ડ લાગે, આંખો પટપટાવવામાં સેકન્ડ લાગે, બગાસું ખાવામાં સેકન્ડ લાગે, શર્ટ સીવવામાં વાર લાગે, વરખાની સફાઈમાં, પતંગ ચગાવવામાં વાર લાગે, દૂધ પીવામાં વાર લાગે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો મિનિટવાળું કામ છે, તો એ આપણે જોઈએ. મિનિટોમાં લાગે, રોટલી બનાવવામાં મિનિટ લાગે, એક તાસ પૂરો કરવામાં કલાક લાગી શકે, ઘઉં પકાવવામાં તો સમય વધારે લાગે, જમવામાં પણ મિનિટો લાગે, જમવામાં મિનિટ લાગી શકે, પાણી ગરમ કરવામાં પણ મિનિટો લાગી શકે, એવી જ રીતે દૂધ પીવામાં પણ એક મિનિટમાં દૂધ પી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે કલાક, આપણે કલાકનું લઈ લઈએ, કલર બદલાવીએ કલાક માટે વાદળી કલર. તો કલાકમાં શું થઈ શકે? એક તાસ પૂરો થઈ શકે, ત્યાર પછી શર્ટ સીવવામાં કલાકો લાગી શકે, વરખંડની સફાઈમાં, પતંગ ચગાવવામાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દિવસો છે, તો દિવસોમાં આપણે લાલ કલર લઈએ, લાલ કલર દિવસોમાં. દિવસોમાં શું આવશે? ચોમાસું આવવામાં મહિના લાગી શકે, તો દિવસોમાં મારા ખ્યાલ મુજબ અમથી આપણે કંઈ લઈ શકીએ એમ નથી. તમને લાગે છે એવું કંઈ દિવસોમાં આવી શકે એવું? જો હો લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય લખજો. મહિના લાગે તો ચોમાસું આવવામાં, ઉનાળાથી ચોમાસું આવવામાં મહિના લાગે, ઘઉં પાકવામાં મહિના લાગે, ઉત્તરાયણ આવવામાં, દિવાળીથી ઉત્તરાયણ આવવામાં મહિના લાગે. તો આવી રીતે મહિના લાગે એ કોમેન્ટમાં લખજો. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કલર બદલાવી લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે ગુજરાત સરકારનું, ફોર્મ નંબર 5 આપણે જોતા જઈએ. ફોર્મ નંબર 5 ગુજરાત સરકાર જન્મનું પ્રમાણપત્ર, આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે, કે જે યાદી કામા તળાવ ગ્રામ પંચાયત વર્ષ 2011ની જેમ જન્મ નોંધમાંથી છે. નામ બારૈયા વિશાલ રમેશભાઈ, પુરુષ, જન્મ તારીખ 6/12/11, 6 ડિસેમ્બર 2011, જન્મસ્થળ કામા તળાવ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ. પિતાનું નામ રમેશભાઈ બારૈયા, માતાનું નામ રેખાબેન બારૈયા. નોંધણીની તારીખ તો 10/12/11, નોંધણી નંબર 1005, તારીખ 10/12/11, તલાટીકમ મંત્રી, ગ્રામ કામા તળાવ, ગ્રામ પંચાયતના મંત્રીના સહી સિક્કા આવશે. પછી એના આધારે જન્મ પ્રશ્ન જવાબ લખવાના છે, કે પહેલો પ્રશ્ન છે વિશાલનો જન્મ કયા માસમાં થયો છે? તો તમે જોઈ શકો છો કે વિશાલનો જન્મ છે એ ડિસેમ્બર માસમાં થયો છે. વિશાલનો જન્મ વર્ષ તો વર્ષ 2011. વિશાલની માતાનું નામ રેખાબેન, 6 ડિસેમ્બર 2020ના રોજ વિશાલની ઉંમર, તો 2020માં વિશાલની ઉંમર 9 વર્ષ થાય. એવી જ રીતે ખાલી જગ્યા તારીખે વિશાલ 10 વર્ષનો થશે, તો 21માં 6 તારીખે 12મા મહિનાની ત્યારે 10 વર્ષનો થશે. એવી જ રીતે વિશાલના પિતાનું નામ, તો કે વિશાલના પિતાનું નામ રમેશભાઈ, 6/5/12 રોજ વિશાલની ઉંમર, 6/5/12 રોજ વિશાલની ઉંમર 6 માસ થશે. વિશાલના જન્મના દિવસ ખાલી જગ્યા દિવસ પછી તેની જન્મની નોંધણી થઈ, તો 6 તારીખે છે અને 10 તારીખે નોંધણી કરવામાં આવી. 4 દિવસ પછી વિશાલના જન્મનો નોંધણી નંબર 1005, વિશાલનો જન્મ ગામ કામા તળાવ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ છે. તો આવી રીતે તમે પણ પ્રશ્નના જવાબ લખી શકો છો. અહીંયા એક કેલેન્ડર આપવામાં આવ્યું છે 2020નું, એ કેલેન્ડર તમે જોઈ શકો છો. જાન્યુઆરી માસ આપેલો છે, જાન્યુઆરીમાં શરૂઆત થાય છે બુધવારથી, છેલ્લી તારીખ શુક્રવાર.
शनिवार पहली तारीख, 29 तारीखे शनिवार छेली तारीख, एवी ज रीते पहली तारीखे तारीख में भूली गया छे रविवार, एवी ज रीते अहींया छेली तारीख मंगलवार, बुधवार पहली तारीख, गुरुवार छेली, शुक्रवार पहली, शनिवार छेली, शनिवार सॉरी 31 तारीख छे એટલે સોમવારે પહેલી તારીખ. તો કેલેન્ડર પૂરેપૂરું કેલેન્ડર 12 માસનું આપ્યું છે, એના આધારે તમારે લખવાનું છે. 2020માં ખાલી જગ્યા માસ છે તો 12 માસના નામ લખો, જાન્યુઆરી ફેબ્રુઆરી બધા. જે માસમાં 5 રવિવાર હોય તે માસના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો 5 રવિવાર આવતા હોય, આ 1 2 3 4 જ આવે છે, 1 2 3 4 5. તો નવેમ્બર લખી શકાય એવી જ રીતે 5 મે રવિવાર આવતા હોય, જોતા જાઓ ધ્યાનમાં આવે તો લખી શકાય. નવેમ્બર અને મે મહિનામાં 5 રવિવાર છે. એવી જ રીતે માર્ચ મહિનામાં આપેલા નથી રવિવાર, તો જેમાં આવે છે એ તમારે લખવાના છે. તો એવી રીતે બીજા પ્રશ્નો જવાબ પણ તમારે કેલેન્ડરના આધારે આપવાના છે. દાખલા બીજી ઓક્ટોબરે કયો વાર આવે છે, તો ઓક્ટોબર મહિનામાં તમારે જોવાનું. ઓક્ટોબર મહિનામાં બીજી તારીખ વાર કયો છે, શુક્રવાર. એવી જ રીતે જુલાઈ માસની શરૂઆત કયા વારે થાય છે, તો જુલાઈ માસ તમારે ગોતવાનો. જુલાઈ માસની શરૂઆત ક્યાંથી થાય છે, તો જુલાઈ માસની શરૂઆત બુધવારથી થાય છે. એવી જ રીતે માર્ચ મહિનામાં કેટલા અઠવાડિયા છે, તો માર્ચ મહિનાને આપણે કાઢવું પડે, તો માર્ચ મહિનાના અઠવાડિયા ગણવા પડે. આ 1 અઠવાડિયું 2 3 4, તો 4 અઠવાડિયા આવે છે. તો એવી રીતે તમે લખી શકો છો. એવી રીતે બીજા પ્રશ્નનો જવાબ પણ તમે કેલેન્ડરમાંથી આપી શકો છો. તમે પુનરાવર્તન કરજો, પુશ કરીને પ્રશ્નના જવાબ આપજો. આપેલી વિગતના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં વિદ્યાર્થી નામ છે રાજન, ધોરણ છે 5 2020. ત્યાર પછી રાજન કયા વર્ષમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હશે, તો 2019માં. રાજન 2016માં કયા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ચોથું, અહીંયા ત્રીજું આવશે, અહીંયા બીજું આવશે, અહીંયા પહેલું, એટલે પહેલા ધોરણમાં. રાજન 2 વર્ષ પહેલાં કયા ધોરણમાં અભ્યાસ કરતો હતો, તો 20 અને 19, એટલે ત્રીજામાં. તો આવી રીતે તમે તમારી બુદ્ધિ ક્ષમતાથી જવાબ દઈ શકો છો. રાજન કયા વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હશે, તો 2021માં, કારણ કે અહીંયા 5મું ધોરણ છે. રાજન વર્ષ 2018માં કયા ધોરણમાં અભ્યાસ કરતો હતો, તો 5 4 અને 3, તો અહીંયા આવશે 3. તો એવી રીતે તમે પ્રશ્નનો જવાબ દઈ શકો છો. અહીંયા તમારે યાદ કરીને લખવાનું છે. મકર સંક્રાંતિ કેદી આવે, તો કે 14 તારીખે, 14/1/2020. કેલેન્ડરમાંથી વાર ગોતીને લખો. 21/2/20ના રોજ કેલેન્ડરમાં જુઓ શું આવે છે. રામનવમી કઈ તારીખે આવે છે, રમજાન ઈદ કઈ તારીખે આવે છે, 3/8 શું છે, 15 ઓગસ્ટની તારીખ કઈ આવશે, તો 15 ઓગસ્ટની તારીખ નિશ્ચિત છે, 15/8/2020. તો એવી રીતે તમે ગોતીને ગાંધી જયંતિની તારીખ પણ નિશ્ચિત છે, 2 ઓક્ટોમ્બર 2010-20. એવી રીતે દિવાળીની તારીખ આવતી લખો. અહીંયા 31 તારીખે શું આવે છે, તો કે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ, તો એ પણ લખી શકાય. તો આવી રીતે તમે લખજો. વર્ષમાં આવતા તહેવારો ક્રમમાં લખવાના છે. જાન્યુઆરી મહિનામાં કયા તહેવાર આવે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ક્રમશઃ લખતું જવાનું છે. સમય લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, તમે ઘડિયાળ જોવો, પહેલી ઘડિયાળ તમે જોશો એટલે સમય ધ્યાનમાં આવશે. લખ્યો છે 8 8 અને 45, આમાં છે 10 અને 15, આમાં 3 ને 30, આમાં 9 કલાક. તો આવી રીતે તમે પણ સમય ઘડિયાળ જોઈને લખવાનો છે. આમાં છે 11 ને 15, આમાં 8 ને 30, આમાં 11, આમાં છે 12 ને 45. એવી રીતે અહીંયા છે 2 ને 30, આમાં 12 કલાક, આમાં
નવ ને પિસ્તાલીસ અને આમાં છે સાત ને પંદર. તો તમે આવી રીતે લખી શકો છો. ઘણી બધી ઘડિયાળો આવી પછી તમારે કાંટા દોરવાના છે, કાંટા દોરી અને તમે સમય બતાવી શકો છો. એક ને પંદર બતાવવાના છે એટલે નાનો કાંટો એકની ઉપર આવશે અને મોટો કાંટો છે આવી રીતે આવશે. તે હવે ચાર ને વીસ, તો નાનો કાંટો છે એ ચારથી થોડોક ઉપર અને મોટો કાંટો પણ ત્યાં જ આવશે, ચાર ને વીસ ઉપર જ. ત્યાર પછી છ ને પિસ્તાલીસ, તો નાનો કાંટો છે એ આવી રીતે, મોટો કાંટો નવ ઉપર. સાત ને પચાસ, તો નાનો કાંટો છે આઠની નજીક અને મોટો કાંટો છે એ દસ ઉપર. તો આવી રીતે તમે પણ ઘડિયાળના કાંટા બનાવી સમય પ્રમાણે દર્શાવી દેજો, જેથી તમને પણ પુનરાવર્તન થઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સમયપત્રક આપવામાં આવ્યું છે ધોરણ ત્રણની પરીક્ષાઓનું, સોરી ટાઈમ સમયપત્રક છે, ટાઈમ આપણે રોજના સત્રનું, તાસનું. તેમાં સમય આપ્યો છે, સમય પ્રમાણે તમે જોશો તો દસ ત્રીસ શાળા સફાઈ છે, શાળા સમૂહજીવન છે, શૈક્ષણિક કાર્ય છે, અગિયારથી અગિયાર વીસ પ્રાર્થના છે, અગિયાર વીસથી અગિયાર પંચાવન પીરિયડ છે, અગિયાર પંચાવનથી બાર ત્રીસ પીરિયડ છે, પહેલો પ્રથમ વિનાનો વિરામ આવે છે, પછી મધ્યાહન ભોજન આવે છે. અહીંયા શનિવારનું સમયપત્રક પણ આપવામાં આવ્યું છે, તો તમે એનો અભ્યાસ કરી એ અભ્યાસના આધારે તમારે નીચેના ઘડિયાળમાં એ કાંટા બનાવવાના છે. દાખલે શાળા સફાઈ છે, તો શાળા સફાઈ આપણે ક્યારે કરીએ છીએ, તો અગિયાર દસ ત્રીસથી. તો તમારે અહીંયા દસ ત્રીસ બતાવવાનું છે, તો દસ ત્રીસ નાનો કાંટો અને મોટો કાંટો. તો આવી રીતે તમે પ્રાર્થના સંમેલન, મધ્યાહન ભોજન, ચિત્રનો તાસ, સોમવારનો તાસ એવું તમે બતાવી શકો છો. તો આપણે ઝડપથી પુનરાવર્તન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ જો ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને લાઇક કરજો, શેર કરજો. ધન્યવાદ.